ને મિત્રો, મજામાં મિત્રો. આપણે જીએસઆરટીસી, ખાસ કરીને 24/11/2019માં જે મેથ્સના સમ પૂછાણા હતા એમાં પણ નજર કરીએ અને જોઈએ કે કેટલું આવડે છે. મને ખાતરી છે કે જો તમે જૂના છો તો ફટાફટ એ જવાબ આપી જ દેશો, અને નવા છો કંઈ વાંધો નહીં, શીખતા જઈશું. તો ક્યારેય પણ ગણિતથી ગભરાવાનું નથી, માત્ર દરેક સમની અંદર જે નવીનતા છે એને આત્મસાત કરવાની છે. મિત્રો, એટલું બધું સહેલું છે કે મને ખાતરી છે કે આ વખતેની જે નેક્સ્ટ પરીક્ષા હશે એમાં પૂરેપૂરા માર્ક્સ ગણિત અને રિઝનિંગના હશે, હશે ને હશે જ. તો મિત્રો, આ સ્માર્ટ વર્ક છે, કારણ કે જીકે છે એ દરિયો છે, જ્યારે ગણિત રિઝનિંગ બહુ લિમિટેડ કોર્સ છે, બહુ લિમિટેડ કોર્સ છે. એટલે બિલકુલ ચિંતા ન કરતા. જેમ કે પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ કેટલી? હું કહી દઉં. તમે કહેશો, સર કેવી રીતે તમને આવડે છે? જો તમે જૂના હશો તો કહેશે, સર હમણાં ઘણા સમયથી તમારે જયેશ સરનું સૂત્ર આવ્યું નથી, તો આપી દઉં. ચલો, જયેશ સરનું સૂત્ર આપી દઉં. તો મિત્રો, સૂત્ર રેડી જ છે. સૂત્ર આવું કંઈક છે, સિમ્પલ છે, કે અડધામાં અડધો ઉમેરો, અડધામાં અડધો ઉમેરો, સરેરાશ આવે ઈ ભેરો. જી હા મિત્રો, ઈ ભેરો એટલે ઈ એક સામટો ઈ આવી જશે, એની સાથે આવી જશે. અહીંયા આ કાઠિયાવાડી શબ્દ છે ઈ ભેરો. હા, તો અડધામાં અડધો ઉમેરો, સરેરાશ આવે ઈ ભેરો. મિત્રો, પ્રાકૃતિક સંખ્યા જ્યારે તમને એકથી કરીને શરૂઆત કરીને કીધું હોય કે અહીં સુધીનું તમે શોધો, તો તમારે સીધું આજ આપણે અડધા એટલે અડધા કરવાના, અને એમાં અડધો ઉમેરવો. અડધો ઉમેરવો એટલે 0.5 ઉમેરવાના, બરાબર? તો અડધામાં 0.5 ઉમેરવાના, પછી જવાબ. જેમ કે પ્રથમ 50 જોઈએ, પ્રથમ હોવું જોઈએ, પહેલેથી હોવું જોઈએ. કેવી 50 પ્રાકૃતિક, 50ના અડધા કેટલા થાય? 25. તો 25માં 0.5 ઉમેરો એટલે 25.5. જો મેં જવાબ આપી દીધો. પણ મિત્રો, તમને હવે આવડશે. કોઈ તમને એમ પૂછે કે પ્રથમ 20 પ્રાકૃતિક સંખ્યા હોય એની સરેરાશ કેટલી? તમે તરત કહો 20ના અડધા કેટલા થાય? 10. 10.5. ઇઝ ઇટ ઓકે? તો હવે કોઈ પણ સંખ્યા તમને પૂછે, કદાચ 100 સુધીની પૂછે, તો એ તમને આવડશે. શું આવશે? 50.5. બરાબર, પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ કેટલી? તો 50.5. તો મિત્રો, છે ને સહેલું. તો અડધામાં અડધો ઉમેરો, સરેરાશ આવે ઈ ભેરો. તો ઝડપથી આવી જ જશે, કંઈ ગણવાની જરૂર નથી, કંઈ સૂત્ર નહીં, કંઈ નહીં. તો મેં મારી મારું ધ્યાન એ જ છે કે તમને કેમ ઝડપથી આવડી જાય, અને એના માટે જ હું સતત પ્રયાસ કરીશ. મે બી કે આને આ સમ મેં અગાઉ કંઈક બીજું સૂત્ર આપી દીધું, મને ખબર નથી. પણ મને તો, હું જ્યારે કરાવતો હોઉં ત્યારે જે કંઈ નવું આવે, જે કંઈ મને સૂઝે, અને એ સમયે જે સૂઝે એ હું તમારા માટે મૂકતો જાઉં છું. તો મિત્રો, તમે પણ એટલા જ પ્રેમથી આ વાત સ્વીકારી અને કામ કરો છો એનો પણ મને આનંદ છે, અને એ તમારો પ્રતિભાવ પણ મને મળતો રહે છે. તો જોઈએ નેક્સ્ટ. મિત્રો, એકદમ મસ્ત સમ છે, અને તમને એમનેમ સમજાઈ પણ જશે. જેમ કે જો પ્રથમ 7 સંખ્યાની સરેરાશ 12 છે, છેલ્લી 7 સંખ્યાની સરેરાશ 14 છે, જો 13 સંખ્યાઓનો સમૂહ કે જેની સરેરાશ 13 હોય તો 7મી સંખ્યા શોધો. મિત્રો, 13 સંખ્યાઓ આપી છે જેની સરેરાશ 13 આપી છે, એટલે કે તમારી સાથે આમાં 13 સંખ્યા હોય અને એનો સરેરાશ 13 છે. દેટ મીન્સ 13 × 13 એટલે આ બધાનો સરવાળો 13 × 13 થતો હોય, એટલે કે 170 થતો હોય. આ તો સમજાય છે બધાને, બરાબર? કારણ કે આપણે ખબર છે કે સિગ્મા એક્સ આઈ, બરાબર, એટલે એન અને એક્સ બારનો ગુણાકાર. તો અથવા તો તમે એક્સ બાર એક જ સૂત્ર યાદ રાખો, તો સિગ્મા એક્સ આઈ છેદમાં એન. તો જો તમારે આ શોધવું હોય તો આ બે એને આપી દેવું પડે. આપી જ દીધું છે કે અહીંયા સરેરાશ 13 છે, મતલબ કે આ 13 છે અને સંખ્યા પણ 13 છે, ઉપર સિગ્મા એક્સ આઈ રહી, તો આ 13 આ બાજુ આવી જાય. 13 × 13 એટલે કે 169, શું મળી ગયા? સિગ્મા એક્સ આઈ. એટલે અહીંયા જે સંખ્યાઓ મૂકી છે ને એનો સરવાળો તમને 169 આપ્યો છે. ચલો, આટલું ક્લિયર થઈ ગયું. બીજી વાત એને એવી કરી કે પ્રથમ 7 સંખ્યા, અહીંથી અહીં સુધી વયા જાઓ, બરાબર, એ કેટલી સંખ્યા છે? 7. તો એની સરેરાશ 12 છે. હવે વિચાર કરો જો, તો આટલી સંખ્યા અહીંથી અહીં સુધીની સંખ્યા હોય એનો સરવાળો કેટલો થાય? તો એનો ગુણાકાર થાય એટલો થાય કે નહીં? તો 12 7, તો તમને ખબર છે 12 7 84. એનો અર્થ કે અહીંથી અહીં સુધીનો સરવાળો કેટલો છે? આ 7 સંખ્યાઓ, તો આ 7 સંખ્યાનો સરવાળો 84 છે. પછી છેલ્લી 7 સંખ્યા, એટલે અહીંથી, દાખલા તરીકે અહીંથી આમ વૈયા જો 7 સંખ્યા, તો આ 7 સંખ્યા એનો જે છે એનો સરેરાશ 14 છે, તો આટલા સુધીનો સરવાળો શું થાય? તો 14 × 7 એટલે કે તરત કહેશો 98. 64 98. મિત્રો, સમજવાની વાત એ છે કે આટલી 7 સંખ્યા અહીંયા છે, આટલી 7 સંખ્યા અહીંયા છે, તો 7 ને 7 14 થઈ જાય, તો સંખ્યા તો ટોટલ 13 છે. મતલબ કે અહીંયા એક સંખ્યા એવી છે જે બેયમાં છે,
એનો અર્થ કે જ્યારે તમે અહીં સુધીનો સરવાળો 84 કર્યો અને અહીં સુધીનો સરવાળો 98 કર્યો એમાં આ સંખ્યા બે વાર આવી ગઈ. દેટ મીન્સ કે જો આ બેનો સરવાળો કરો એટલે કે 98 ને 84નો સરવાળો કરો, 8 ને 4 12, 10 ને 18, તો 182 થાય. એમાં એક સંખ્યા ડબલ વાર થઈ ગઈ છે. તો એ કેમ ગોતવી? સાવ સહેલું. ટોટલ સાચો સરવાળો તો જાણી જ છે 169, કારણ કે તમને ખબર જ છે કે 13 સંખ્યા છે અને 13 સરેરાશ છે એટલે 169 છે. જો તમે એ બાદ કરી નાખો તો ઓલું એક રિપીટ થયું છે એ તમને સીધે સીધું મળી જાય. જો જઈ 9 ને 3 12, 7 ને 8, એટલે કે 13 જેટલું આ વધારે આવી ગયો સરવાળો. આ 7 લીધા, આ 7 લીધા, એટલે કે આ 84 થયા, 98 થયા, એ સરવાળો વધી ગયો. શું કામ વધી ગયો? કે અહીંથી 7 જાઓ છો અને આમથી 7 આવો છો, બરાબર. તો જે 7મા સ્થાને છે એ એ બે વાર આવી ગઈ. તો બસ મિત્રો આ જ વાત છે કે કોઈ પણ વસ્તુમાં ધારો કે 7મા સ્થાને એટલે અહીંયા 6 હોય અને અહીંયા 6 હોય તો આ 7મું સ્થાન છે. તો 6 ને 6 12 ને 13 સંખ્યા જ છે. તો આ બેયમાં લીધી, તમે આમાંય લીધી અને આમાંય લીધી, એટલે કે એટલી સંખ્યાનો સરવાળો વધી જાય. એ કેટલો વધી જાય? તો ઓરિજિનલ 169 છે, આ બેનો સરવાળો કરો, બાદબાકી કરો, જવાબ મળી જશે 13. અને એ 7ની સંખ્યા ક્લિયર જ હશે કે અહીંયા 13 હશે. એ 13ને તમે આમાંય લીધી અને આ 13ને આમાંય પણ લીધી. તો મિત્રો આવું કંઈ કે જે તમે સમજણમાં છે એને જેવું કંઈ આડું અવળું ભલે ને પૂછે, બીજી તો કંઈ વાત છે જ નહીં. તમે આ જાણો જ છો કે એક્સ બાર એટલે કે સરેરાશ અથવા તો મધ્યક જે કહો આ સંખ્યા છે અને આ એનો સરવાળો છે. તો આ એક જ સૂત્ર ગમે તે રીતે પૂછાય, આપણને ટેન્શન નથી. ઇઝ ઇટ ઓકે? જોઈએ નેક્સ્ટ. મિત્રો એકદમ સરસ મજાનો પ્રશ્ન, કે મજા જ આવી જશે તમને પણ, કે 10 મીટર લંબાઈની ચોરસ જમીનનું ઘાસ નીંદતા એક મજૂરને 1 કલાક લાગે તો 80 મીટર લંબાઈની ચોરસ જમીનનું ઘાસ નીંદતા કેટલો સમય લાગે? તો મિત્રો તમને ખબર છે કે 10 મીટર લંબાઈની ચોરસમાં એક મજૂરને 1 કલાક લાગે છે. તો કદાચ એવું બને કે 10, 8, 80 તમે 8 જવાબ લઈ આવો. પણ મિત્રો થોડુંક વિચારી કે 10 મીટર લંબાઈનો ચોરસ છે, બરાબર. જેમ કે એક કામ કરી નાનકડું જ લઈએ એટલે જેથી કરીને વાંધો ના આવે. ચલો આટલું જ છે, બરાબર. આ ચોરસ ટુકડો છે એટલે અહીંયા 10 હશે, અહીંયા 10 હશે. તો આ 10 મીટર લંબાઈની ચોરસ જમીન છે એનું ઘાસ નીંદે છે, એટલે મતલબ ઘાસ અહીંયા હોય એટલે કે ક્ષેત્રફળની વાત છે. તો એ આ 1 કલાક લાગે છે, મતલબ કે આટલું કામ કરી લ્યો તો 1 કલાક. હવે શું કહે છે, 80 મીટર લંબાઈનો ચોરસ એટલે આ 10 નો 8 ગણો અહીંયા ક્યાંક આવી જશે, અહીંયા આવી જશે. હવે વિચારો તો આટલું 1 કલાક, તો આટલું 2 કલાક, 3 કલાક, આમ થતા થતા કેટલું થતું હશે? તો મિત્રો વિચારો, તો તમે તરત કહી શકશો કે સર આ 10નું જો અહીંયા 80 થઈ ગયું, અહીંયા પણ 80 થઈ ગયું, બરાબર. તો આપણે વિચાર્યું 10 × 10 એટલે કે 100 ચોરસ મીટર હે ને, 100 ચોરસ મીટર માટે 1 કલાક. તો 8 × 8 = 6400. ફરીથી 100 ચોરસ મીટર હોય તો કલાક કેટલી લાગે છે? 1. તો આપણી પાસે હવે 8 × 8 = 6400માં કેટલો સમય લાગે? તો તમે તરત કહેશો 1 × 6400 / 100. તો જવાબ આવે છે 64. તો એવું ક્યાંય આપ્યું છે 64 કલાક? નથી આપ્યું. ધેટ મીન્સ પ્રિન્ટિંગ મિસ્ટેક છે મિત્રો. તો તમે આટલી સ્યોરિટી સાથે કહી શકશો કે સર આમાં કંઈક ભૂલ છે. તો આવું ક્યારે કહી શકાય? તમે શ્યોર હો ત્યારે. તો ફરીથી મિત્રો આ નાની વાત છે અને તમે ચોક્કસ આ પામી શકો છો કે આની અંદર ક્યાંક ભૂલ છે. તો આવી જે ખરેખર પ્રશ્ન સરસ છે પણ અહીં ક્યાંક ચૂકાઈ ગયું છે, ક્યાંક ભૂલ રહી ગઈ છે. તો જવાબ આવશે 64 કલાક. તો મજા આવી મિત્રો. તો હવે તમે એટલા પાવરધા થઈ ગયા છો કે કદાચ પણ ક્યાંય પ્રિન્ટિંગ મિસ્ટેક રહી ગઈ હોય તો તમે સ્યોરિટી સાથે કહી શકો કે સર અમે સાચા છીએ, કંઈક ભૂલ છે તમારી. તો મિત્રો ગુરુને પણ મજા આવે હે ને. તો શિષ્ય જેમ જેમ આગળ વધે એ ગુરુ માટે આનંદનો વિષય હોય. તો મને ખબર છે ઘણા બધા મિત્રો ખૂબ આનંદથી કામ કરી રહ્યા છે. કેટલાક મિત્રો મળી રહ્યા છે, કેટલાકના કોલ આવી રહ્યા છે કે સર ખૂબ મજા આવે છે. આજે પણ રાજકોટ એક મિત્ર મળ્યા અને કહેતા હતા કે સર ખૂબ મજા આવે છે, ગણિત એકદમ ગમતો વિષય થઈ ગયો છે. તો મિત્રો આ તમારો પ્રેમ છે અને તમારું વર્ક પણ છે. તો બસ વર્ક કરતા રહીએ અને આગળ વધતા રહીએ. તો તમારી કોમેન્ટ્સની રાહ સાથે બસ વધુ તૈયારી કરવા માટે માત્ર ને માત્ર એક જ ઉપાય છે, પ્રેક્ટિસ. અને પ્રેક્ટિસ તમે શરૂ કરી દીધી છે, ફૂલ રેન્જમાં પ્રેક્ટિસ કરો તો બધા રિપીટ થતા હોય છે અને તમારે સમય પણ બચી જશે અને માર્ક્સ પણ મળી જશે. આવજો.